गुजरात, जेनी एक तरफ छे सफेद रण सरहद तो बीजी तरफ छे आसमानी जल सरहद। गुजरात नो 1600 किलोमीटर लांबो दरिया किनारो एटले सदियों जूना अपना वेपार वाणिज्य नु द्वार अने आपनी समृद्धि नी ओळखाण। गुजरात नो दरिया कांठो धोळावीरा जेवी दुनियानी सौथी प्राचीन सभ्यताओनु घर रही चुक्यो छे। सदियों थी आ दरिया कांठो दुनिया भरना वेपारियों ने आवकार तो आव्यो छे, दरियाई उद्योगों ने मोकळो मार्ग आपतो आव्यो छे। कदाच इटले ज सातमी सदीना चीनी प्रवासी युन सांगे सौराष्ट्रना दरिया किनारा ने समुद्रनो राजमार्ग कयो छे, अने खुद ईश्वरे पण आ दरियाना सोमनाथ अने द्वारका किनारे पोताना रहेठाण बनाव्या छे। પણ દરિયો એટલે માત્ર સમૃદ્ધિ અને સંપત્તિ જ નહીં, દરિયો એટલે પ્રકૃતિના પ્રહારો, જિંદગીઓની વિટંબણાઓ અને સ્વાસ્થ્યની આકરી પ્રતિકૂળતા। આ વિશાળ દરિયાકાંઠે જો એક તરફ સમૃદ્ધિના પડાવો હતા તો બીજી તરફ પેઢીઓથી ગરીબીમાં ગરકાવ સેંકડો ગામો હતા, જેમના કિનારે વિશાળ ખારો સાગર તો હતો પણ તરસ છીપાવે એવા મીઠા જળાશય નહોતા। દાયકાઓ સુધી વિકાસની મુખ્ય ધારાથી દૂર વસેલા આ ગામડાઓ શિક્ષણ, રોજગાર, આરોગ્યથી માંડીને જિંદગીના તમામ પાયાના અધિકારોથી કાયમ વંચિત જ તો હતા, પણ જ્યાં વર્ષો સુધી કોઈ ન પહોંચ્યું ત્યાં પહોંચવા હવે કોઈ મથી રહ્યું હતું, અને છેક છેવાડાના ઘર સુધી પહોંચે એવી યોજનાને આકાર આપી રહ્યું હતું। એક દીર્ઘદ્રષ્ટા સરકારે ગુજરાતમાં ગરીબોના કલ્યાણનો એક નવો યુગ રચવાની શરૂઆત કરી, જેના એક સ્વપ્નએ દરિયાકાંઠાના હજારો ગામોની લાખો ખારાશભરી જિંદગીઓમાં પરિવર્તનની મીઠાશ ભરી દીધી, જેની એક કલ્પના લાખો જિંદગીઓની હકીકત બની ગઈ। આ છે સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના, ગરીબીના કહેર પર વિકાસના વહેણ। આ સરકારની જીદ હતી કે ગરીબ સાગરખેડુઓને માત્ર સહાય આપીને પાંગળા નથી બનાવવા, પણ દરેકને ગરીબી, અજ્ઞાનતા, કુપોષણ અને બેરોજગારી સામે લડતા સિપાઈ બનાવવા હતા। એટલે છેક સાગરકાંઠાના 13 જિલ્લાઓના 38 તાલુકાઓના 3000 ગામોમાં પણ આ સરકાર પહોંચી રૂપિયા 11000 કરોડના ખર્ચે રચેલી સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના લઈને, જે 60 લાખથી પણ વધારે માછીમારો, અગરિયાઓ, ખેડૂતો, શ્રમજીવી બહેનો, બાળકો અને થનગનાટ યુવાનો આ બધાને પોતાની ક્રાંતિકારી પહેલ દ્વારા પોતાની પરિવર્તન યાત્રામાં આવરી લે છે। માથું ઊંચા કરીને ઊભા થવું છે, અને એમાં આ 7 સહકાર સરકાર આપણે આંગળી પકડીને આપવા માંગે છે। આવો આપણે બધા સાથે મળીને ગરીબી સામે લડાઈ લડીએ। આજે દેશના 71% નમકનું ઉત્પાદન ગુજરાતના કચ્છના અખાતમાં થાય છે। આજે અલંગ દુનિયાનો સૌથી મોટો શિપ બ્રેકિંગ વ્યવસાય ધરાવે છે। 1960-61માં ગુજરાતના બંદરો પર ઠલવાતો 2.35 મિલિયન ટન નૌકાભાર 2009-10માં 206 મિલિયન ટન નૌકાભાર સુધી પહોંચ્યો છે। આજે ગુજરાત દેશમાં મત્સ્ય ઉત્પાદક રાજ્યોની પ્રથમ હરોળમાં ઊભું છે। કારણ છે સરકારનો સાગરખેડુ ભાઈઓ માટેનો વિકાસલક્ષી અભિગમ અને લોકભાગીદારીનું વલણ। સાગરકાંઠાના વિસ્તારોની સમસ્યાઓ, તેની આબોહવા, વ્યવસાયો અને લોકજીવન રાજ્યના અન્ય પ્રદેશો કરતાં તદ્દન અલગ હોય છે, અને એટલે જ તેમના નિવારણ માટેની યોજના પણ તેમની પોતાની અલગ જ હોવી જોઈએ। પહેલીવાર કોઈ સરકારની યોજના ખાસ સાગરખેડુઓને સમર્પિત થઈ, અને આમ અમલમાં આવ્યો સાગરખેડુ યોજનાનો 12 મુદ્દાનો કાર્યક્રમ, જેના પાયામાં જ છે લોકો, જનકલ્યાણ, જનસેવા, જન ઉત્થાન અને જન વિકાસ, કૌશલ્યવર્ધક કાર્યક્રમો, રોજગારીની તકો, શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ કાર્યક્રમ, આરોગ્ય વિષયક કાર્યક્રમો, પીવાના શુદ્ધ પાણી, ઘરનું ઘર, જમીન સંરક્ષણ, જળ વ્યવસ્થાપન કાર્યક્રમ, ઉર્જા વિકાસ, ક્ષમતાવર્ધક કાર્યક્રમો, અગરિયા વિકાસ કાર્યક્રમ, સાગરકાંઠે રાષ્ટ્રીય સુરક્ષા,
દરિયાની વચ્ચે જઈને તેને ખૂંદી વળતા સાહસિક સાગર ખેડૂઓમાં જુસ્સો ભારોભાર, પણ યોગ્ય જ્ઞાન અને તાલીમનો અભાવ. એટલે સાગર ખેડૂઓને તેમના પારંપરિક વ્યવસાય અને આધુનિક ઉદ્યોગો બંનેની એક સાથે તાલીમ મળી રહે તે માટે સાગર ખેડુ યોજનાના પહેલા જ મુદ્દામાં આવરી લેવાયા છે કૌશલ્યવર્ધક કાર્યક્રમો. આ તાલીમ કાર્યક્રમો હેઠળ સ્થાનિક અર્ધશિક્ષિત વ્યક્તિઓને ટૂંકા ગાળાની વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. દરિયાઈ વિસ્તારોની આવી 18 તાલીમ સંસ્થાઓમાં 14 વ્યવસાયોના 1500 જેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. સાગરકાંઠાના દરેક તાલુકામાં એક આઈટીઆઈની સ્થાપના, મરીન ટેકનિશિયનના ખાસ વર્ગો, બોટ રિપેરિંગ કોર્સિસ, મરીન એન્જિનિયરિંગના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે, તેમજ તાલીમ પામેલા યુવાનોને ડીઝલ રિપેરિંગની કીટ પણ આપવામાં આવે છે, જેના દ્વારા યુવાન નિષ્ણાતો પોતાના પગભર ઊભા થઈ શકે. આ ઉપરાંત પણ ગુજરાતના દરિયાકાંઠાના સૌથી જૂના ઉદ્યોગો એટલે કે શિપ બિલ્ડિંગ અને શિપ બ્રેકિંગ ક્ષેત્રમાં પણ ખાસ તાલીમ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પણ માત્ર તાલીમ એ જ રોજગારીની ખાતરી નથી. આ યોજના હેઠળ સતત ધોરણે રોજગારીની તકો ઊભી થાય તે માટે સાગરકાંઠાના યુવાનોના 2000થી પણ વધારે સ્વસહાય જૂથ રચવામાં આવ્યા છે, તેમજ ગ્રામોદ્યોગ અને ખાદી પ્રવૃત્તિ માટે 1800 જેટલા યુવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી છે, અને જન્મજાત આવડતના વિકાસ માટે ક્લસ્ટર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ નાની મોટી યોજનાઓની સાથે સાથે સાગરકાંઠાના વિસ્તારોમાં રોજગારીની જંગી તકો ઊભી કરે છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ. સાગરકાંઠાના વિસ્તારોમાં બંદરો, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વાયબ્રન્ટ સમિટમાં 621 ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં 1,68,000 કરોડના લક્ષ્યાંકથી 38 તાલુકાઓમાં 5,35,000 રોજગારીની તકો ઊભી કરવાનું આયોજન છે. મરીન ટેકનોલોજીના તાલીમ કાર્યક્રમો, કુટીર ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન, માછીમારોને તાલીમ, બોટની વહેંચણી, માછલી ઉછેર કેન્દ્રો, આટલું જ નહીં, ચોમાસા દરમિયાન કે જ્યારે માછીમારી ન કરી શકાય તેવા સમયે સાગર ખેડુ ભાઈઓ માટે નરેગા હેઠળ અન્ય રોજગારીની વ્યવસ્થા, એટલે સાગર ખેડુઓના જીવનમાં સમૃદ્ધિના વાવેતર. પણ સરકાર આ વખતે ગરીબીના મૂળિયા સુધી પહોંચીને તેનો ઈલાજ કરવા માંગે છે, એટલે કે શિક્ષણ. સાગર ખેડુ યોજના હેઠળ ગામે ગામ શિક્ષણના છોડવા રોપવામાં આવ્યા, જે આવતીકાલે વિશાળ વટવૃક્ષ બનીને આખા સાગર ખેડુ સમાજને માથે રાહતની છાંય બનશે. મુખ્યમંત્રી ગામો ગામ ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે કે તમારી દીકરી મને આપો, મારે ભણાવવી છે, અને ધીરે ધીરે ગરીબના ઘરમાં પણ શિક્ષણ પહોંચાય. શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ કાર્યક્રમ હેઠળ સાગરકાંઠાના વિસ્તારોમાં 88 નવી શાળાઓના નિર્માણ કરવામાં આવ્યા છે. શાળા કોલેજોમાં વધુમાં વધુ એનસીસી યુનિટ્સની સ્થાપના, તેમજ સાગરકાંઠાના યુવાનો નેવીમાં જોડાય તે માટે પણ ખાસ યોજના રચવામાં આવી છે. ધોરણ 12 પાસ કર્યા પછી યુવાનો માટે 8 નવી પોલિટેકનિક કોલેજોના આયોજન પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકારની સાર્વત્રિક શિક્ષણ યોજનાઓ જેવી કે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, તેમજ ગુણોત્સવ કાર્યક્રમ દ્વારા ગુજરાતમાં બાળકોનો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ 49% ઘટીને 1% થયો છે. સરકાર દ્વારા ગરીબ બાળકોનો ગણવેશ, પુસ્તકો, સાયકલ, શિષ્યવૃત્તિ વગેરે પણ આપવામાં આવે છે. દૂર દૂરના ગામોમાં વસતા બાળકો માટે નિવાસી શાળાઓ અને આશ્રમ શાળાઓના નિર્માણ પણ કરવામાં આવ્યા છે. સાગર ખેડુ જેવી યોજના દ્વારા સરકાર પોતે ગુજરાતના બાળકોને સંસ્થા જ નહીં પણ એક વાલી તરીકે ભણાવી રહી છે. શિક્ષણ, રોજગાર અને તાલીમ પામીને આ સાગર ખેડુઓ સામાજિક અને આર્થિક તંદુરસ્તી તો પામે છે, પણ તેમની શારીરિક તંદુરસ્તીનું શું? અનેક પ્રયત્નો પછી માંડ માંડ પોતાની આજીવિકા રળતા ગરીબ પરિવારો સુવાવડ અને બીમારી વખતે પોતાની સઘળી આવક ઉમી દેતા હોય છે.
જ્યારે ગરીબી બેકારીની સામે આઝાદીની ઘોષણાઓ થઈ રહી હોય ત્યારે કપરા સ્વાસ્થ્યની ગુલામી ક્યાંથી પોસાય? એમાંય દરિયાકાંઠાની ભેજયુક્ત જમીન અને હવામાનને કારણે અહીં ચામડીના રોગો, મેલેરિયા અને ફ્લોરોસિસની સમસ્યાઓ લગભગ ઘરે ઘરે જોવા મળે છે. શિપ બ્રેકિંગના વ્યવસાયમાં જોડાયેલા લોકો કાયમી શ્વાસની તકલીફથી પીડાતા હોય છે. એટલે જ સાગરખેડુ યોજનાના આરોગ્ય વિષયક કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય ક્ષય શિક્ષણ જાગૃતિ અભિયાન તેમજ CHC અને PHCના નિર્માણ અને જનરલ હોસ્પિટલોના આધુનિકીકરણ કરવામાં આવ્યા છે. સાગર ખેડવા જતા માછીમારોને પણ ફર્સ્ટ એઇડ બોક્સના વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત ગુજરાતની સાગરખેડુ બહેનો અને બાળકો માટે ખાસ જનની સુરક્ષા યોજના અને ચિરંજીવી યોજના જેવા કાર્યક્રમો દ્વારા તેમને સફળ માતૃત્વ અને તંદુરસ્ત બાળપણનો અધિકાર પૂરો પાડવામાં આવ્યો છે. આ સાથે જ આ ગામોના હજારો આંગણવાડી કેન્દ્રો સાગરખેડુઓના 6 વર્ષથી ઓછી વયના બાળકો, કિશોરીઓ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સ્વાસ્થ્યના મંદિર બન્યા છે અને ગુજરાતની કુપોષણ સામેની લડાઈના તેઓ પણ ભાગીદાર બન્યા છે. સાગરકાંઠાના દૂર દૂરના ગામોની પોતાની જીવાદોરી એટલે 108 સેવાની 400 જેટલી એમ્બ્યુલન્સ વાન્સ જે તેમની સેવામાં દિવસ રાત તત્પર રહે છે. રૂપિયા 1200 કરોડથી પણ વધુ ખર્ચે ઊભી કરવામાં આવેલી આ 108 સેવા ખાસ સાગરખેડુઓની સુરક્ષાને સમર્પિત છે. એ જ રીતે દરિયા વિસ્તારોમાં HIV એઇડ્સની અટકાયત માટે GSACS ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા ખાસ એઇડ્સ નિવારણ કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે. હવે તો સ્વસ્થ ગામ, સ્વચ્છ ગામ અને નિર્મળ ગુજરાત અને સશક્ત સમૃદ્ધ આવતીકાલ સાગરખેડુ યોજના સાગરખેડુઓની પાયાની જીવન જરૂરિયાતોનો કાફલો લઈને તેમના ગામે ગામ જે પહોંચી છે જેનાથી તેઓ આજ દિન સુધી વંચિત રહ્યા હતા. નજર સામે આમ તો આખો દરિયો હતો પણ પીવાના પાણી માટે વલખા મારતા હતા લાખો પરિવારો. ખૂબ ઓછું પેયજળ અને એમાં ખૂબ વધારે ખારાશ અને ફ્લોરાઇડનું પ્રમાણ પણ સાગરખેડુ યોજના દ્વારા રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ થકી આ પાણીનું શુદ્ધિકરણ કરી તેને ગામે ગામ પહોંચાડવામાં આવ્યા છે. આ સરકારે રાજ્યભરમાં વોટર ગ્રીડ્સનું એવું નેટવર્ક પાથર્યું છે કે છેક છેવાડાના ગામમાં પણ છેક રસોડા સુધી પીવાના પાણી પહોંચી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભૂગર્ભ જળ સંચયની નવી નવી તકનીકો અમલમાં મૂકવામાં આવી છે. ગામડાઓમાં પાણીના વિતરણ અને નિયમન માટે પાણી સમિતિઓની પણ રચના કરવામાં આવે છે અને આમ એક સમયના સૂકા નળ અને ખાલી માટલા ભીના છલકાતા પાણીયારામાં ફેરવાયા છે, જેના કારણે આ સાગરખેડુઓના સ્વાસ્થ્ય અને જીવન ધોરણ બંનેમાં સુધાર આવ્યો છે. એક વખતના સૂકા ગામડાઓમાં આજે રેલમ છેલ છે. એક વખતે જ્યાં છૂટા છવાયા કાચા ખોરડાઓ જોવા મળતા હતા ત્યાં હવે પાકા મકાનોના બાંધકામ ઉભા છે. સાગરખેડુ યોજનાના ઘરનું ઘર કાર્યક્રમ હેઠળ ઇન્દિરા આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજના હેઠળ ગરીબ વર્ગના લોકો માટે તેમના પોતાના આવાસો ઊભા કરવામાં આવ્યા છે અને કરોડોના ખર્ચે જાહેર શૌચાલયો પણ બનાવવામાં આવ્યા છે. વિટંબણાઓ સામે ગમે તેટલી અનુકૂળતાઓ ઊભી કરવા છતાં દરિયો પોતાની પ્રતિકૂળતાઓ પાથરતા પાથરતા અટકતો નથી. દરિયાકાંઠાની પ્રતિકૂળતાઓ માત્ર માછીમારો જ નહીં પણ અહીંના ખેડૂતો પણ સહન કરતા આવ્યા છે. દરિયાના ક્ષાર જમીનમાં ભળતા જાય છે અને ખેતીલાયક જમીન નકામી બનતી જાય છે અને ઉપરથી જમીનનું ધોવાણ અલગ. પણ કુદરતી પ્રતિકૂળતા સામે પ્રયત્નો કરવાનું ટાળી દે એ સાગરખેડુ યોજના નહીં. એટલે જ સાગરખેડુ યોજનાએ બનાવ્યો ખાસ જમીન સંરક્ષણ કાર્યક્રમ, જે હેઠળના ઇન્ટીગ્રેટેડ વોટરશેડ કાર્યક્રમ દ્વારા 20,000 હેક્ટર વિસ્તારમાં ખારા પાણીને જમીનમાં જતા અટકાવવાની જોગવાઈ કરવામાં આવી છે. દરિયાના ખારા પાણી જમીનમાં ભળતા અટકાવવા માટે ખાસ મેંગ્રોવ પ્લાન્ટેશનના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા
જે માત્ર જમીનને ખારાશથી બચાવતા જ નથી પણ તેને ફળદ્રુપ બનાવે છે અને પર્યટકોનું આકર્ષણ પણ બની રહે છે. આ ઉપરાંત પણ બંધારાઓ, સ્પ્રેડિંગ કેનાલ્સ, રક્ષણાત્મક દિવાલો તેમજ ભૂગર્ભ જળનું રિચાર્જિંગ જેવા પ્રયત્નો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવવાના અને ખેત વિકાસને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો કરવામાં આવે છે. જળ વ્યવસ્થાપન કાર્યક્રમ હેઠળ 600 ચેકડેમ અને 600 તળાવો બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. છેલ્લા 50 વર્ષમાં પણ ના બાંધ્યા હોય એટલા ચેકડેમ્સ અને બોરીબંધ માત્ર મહિનાઓમાં બાંધવામાં આવ્યા. સરકારે લોકોને અને ખાસ કરીને બહેનોને ગામના પીવાના પાણીની જવાબદારી સોંપી અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે દુનિયાભરમાં પ્રતિષ્ઠા પામનાર વાસ્મો સંસ્થા અસ્તિત્વમાં આવી. લોકો અને સરકાર સાથે સાથે વિકાસની યાત્રામાં જોડાતા ગયા અને લોકજીવનમાં ઉર્જાના નવા નવા સ્ત્રોત ખુલતા ગયા. ઉર્જા વિકાસના હેતુથી સાગરકાંઠાના ગામોમાં ભેજ ન લાગે તેવી કાટરોધક સામગ્રી સાથે 1,25,000 કિલોમીટર લાંબી ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ લાઇનો તેમજ ટ્રાન્સમિશન સબસ્ટેશનનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. આ સિવાય સાગરકાંઠાના એવા 40 ગામો છે જ્યાં વીજ વિતરણ અઘરું છે. આ ગામોમાં પ્રકાશ પથરાય તે માટે ફોટોવોલ્ટેક સેલની પણ રચના કરીને સૌર ઉર્જા મારફતે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જ્યોતિગ્રામ યોજના હેઠળ પણ સાગરકાંઠાના ગામોને આવરી લેવાયા અને તેમને 24 કલાક 3-ફેઝ વીજળીની ઉપલબ્ધિ કરાવવામાં આવી છે. આ સાથે જ તમામ ગામડાઓને અવિરત વીજળી પૂરી પાડતું ગુજરાત બન્યું દેશનું એકમાત્ર રાજ્ય. દરિયાઈ વિસ્તારોમાં પૂરતી વીજ સુવિધા હોવાને કારણે માછલીઓના કોલ્ડ સ્ટોરેજ, લાઇટ હાઉસ તેમજ કુવાઓનો સિંચાઈ માટે ઉપયોગ વધવા પામ્યો છે. વંચિતોના વિકાસ માટે જન્મેલી આ સાગરખેડુ યોજના છેલ્લામાં છેલ્લા સાગરખેડુઓને પણ સક્ષમ નહીં કરે ત્યાં સુધી થોભવાની નથી. સાગરખેડુ યોજનાના ક્ષમતાવર્ધક કાર્યક્રમો દ્વારા માછીમારો પોતાના વ્યવસાયમાં વધુ નિપુણ બને તે માટે તેમને તાલીમ આપવામાં આવે છે. આ સાગરકાંઠો એ 2 લાખથી પણ વધારે અગરિયાઓની કર્મભૂમિ છે જે ગુજરાતમાં વાર્ષિક 80-85 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન કરે છે અને આ મીઠાના અગરના ખોળે વર્ષો જતા જતા પોતાની આંખો, ચામડી, હાડકા અને આખું જીવન હોમી દે છે. આ અગરિયાઓના બાળકો, સ્ત્રીઓ અને આખા પરિવારના ઉત્કર્ષની જવાબદારી ઉપાડી સાગરખેડુ યોજનાના ખાસ અગરિયા વિકાસ કાર્યક્રમે તેમના બાળકોને વિનામૂલ્યે ગણવેશ, શૈક્ષણિક કીટ, તેમના આરોગ્ય પરીક્ષણ માટે 21 મેડિકલ મોબાઇલ વાન્સ તેમજ 25,000 અગરિયાઓને રક્ષણાત્મક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. મુખ્ય ગામોથી 20-30 કિલોમીટર દૂર વસેલા આ પરિવારોને તેમના રહેઠાણ નજીક રેશનિંગ મોબાઇલ વાન્સ અને આફત સમયે સુરક્ષા માટે રેસ્ટ શેડ કમ કોમ્યુનિટી સેન્ટરની સુવિધા આ માત્ર સહાય જ નહીં પણ અગરિયાઓના આત્મરક્ષણ માટેની આખી ફોજ કહી શકાય. આજે દુનિયાભરમાં તબાહી મચાવનાર આતંકવાદ કે અન્ય કોઈ પણ બાહ્ય પરિબળો ગુજરાતની સરહદોમાંથી જ ગુજરાતના વિકાસ સુધી પહોંચે તે પહેલા જ ગુજરાત સરકારે સરહદી સુરક્ષાને સૌથી મહત્વનો મુદ્દો બનાવ્યો અને સાગરખેડુ યોજના હેઠળ આવરી લીધો, જે અંતર્ગત સામાન્ય નાગરિકોને પણ પોલીસ પબ્લિક મીટિંગ્સ દ્વારા સુરક્ષાની જાણકારી પૂરી પાડવામાં આવે છે. વર્ષો સુધી અજ્ઞાત અને પછાત રહેલા આ સાગરકાંઠાના વિસ્તારો હવે વિકાસની મુખ્ય ધારામાં ભળવા લાગ્યા છે. હવે આ વિસ્તારોને પણ ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના દ્વારા બ્રોડબેન્ડ કનેક્ટિવિટી દ્વારા દુનિયા સાથે જોડવામાં આવ્યા છે. આ દૂર દૂરના વિસ્તારોમાં પહોંચતી મોબાઈલ કનેક્ટિવિટી તેમને પળે પળે દેશ અને દુનિયાની નજીક લાવી રહી છે. ગુજરાત સરકારના ટુરિઝમ ક્ષેત્રે વિકાસના અભિગમને સાકાર કરે છે ગુજરાતનો દરિયાકાંઠો. એટલે જ સાગરખેડુ યોજના હેઠળ દરિયા કિનારાને સુંદર પર્યટન સ્થળમાં ફેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમજ દરિયાકાંઠે વોટર સ્પોર્ટ્સ, ઇકો ટુરિઝમ તેમજ રિલિજિયસ ટુરિઝમ દ્વારા પણ પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં ગુજરાત દેશના વિકાસ દ્વાર તરીકે જાણીતું થયું છે. આ વિકાસ પ્રક્રિયામાં
ગુજરાતના સાગરપુત્રો સૌથી પહેલી હરોળમાં મુકાય તે હેતુથી જ કરોડોના ખર્ચે રચાયેલી આ સાગર ખેડુ યોજના પોતાના સફળ પરિણામો પાથરી રહી છે, જેમાં પ્રેરક બળ બન્યો છે ગરીબ કલ્યાણ મેળો, જેની નાની નાની સહાયો આ સાગર ખેડુઓના જીવનમાં મોટા પરિવર્તનો આણી રહી છે. દરિયામાં દિશા સૂચનના અભાવે ગેરમાર્ગે દોરાઈ જતા માછીમારોને જીપીએસ બોક્સનું વિતરણ, આઈસ બોક્સ, સાયકલો, ઓજારો, ખેતીનો સામાન અને આવી અનેકવિધ ચીજવસ્તુઓના વિતરણ માટે સરકાર લાભાર્થીઓના ઘર ઘર સુધી પહોંચી છે. વચેટિયાઓને નાબૂદ કરીને ગરીબ કલ્યાણ મેળા સીધા જ સાગરકાંઠા વિસ્તારોમાં જ્ઞાન, વિકાસ અને સુરક્ષાના પ્રકાશ પાથરી રહ્યા છે. તોય આ તો જાણે કે હજી શરૂઆત જ છે. ગરીબી સામેની લડત તો હજુ શરૂ જ થઈ છે અને આ ગામડાઓના જનજીવનમાં આત્મવિશ્વાસની રીલમ છેલ છે. દરિયો ખૂંધવા જતા સાહસિકો, સાગર ખેડુઓ, મીઠાના અગરમાં આજીવન નાતા અગરિયાઓ, ખેડૂતો, બાળકો, સ્ત્રીઓ અને સાગરના ખોળે ઉછરતા એક એક સંતાનો આજે જિંદગીને માણી રહ્યા છે અને વિકાસને પ્રત્યક્ષ અનુભવી રહ્યા છે. સાગર ખેડુ યોજનાએ ગરીબીના દરેક પ્રહારને ફેરવ્યા પરિવર્તનમાં, સહાયને ફેરવી કલ્યાણમાં, પ્રયત્નને ફેરવ્યા જંગમાં અને ગુજરાતને ફેરવ્યું ઉદાહરણમાં. દેશ અને દુનિયા સામે વિકાસનું વાસ્તવિક ઉદાહરણ સાગર ખેડુ સર્વાંગી વિકાસ યોજના. ગરીબીના કહેર પર વિકાસના વહેણ.